નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્તુળ વિશે સામાન્ય માહિતી મેળવીશું તમારે ઘરે અથવા તો તમે વ્યવહારની અંદર વર્તુળ હોય એટલે કે ગોળાકાર હોય તેવી ઘણી બધી વસ્તુઓ જોઈ હશે અહીં ઘડિયાળ ચલણી પાંચ રૂપિયાનો સિક્કો રોટલી બનાવવા માટેની તવી થાળી આ તમામ વસ્તુઓ ગોળાકાર હોય છે ગોળાકાર વસ્તુને આપણે ગાણિતિક ભાષામાં વર્તુળ કહીએ છીએ મિત્રો આ ઉપરાંત પણ આવી રીતે ફરતી ફરકડી પણ તમે જોઈ હશે જે ખરેખર વર્તુળ દર્શાવે છે આ ઉપરાંત કેરમમાં રમવા માટેના જે સ્ટ્રાઇકર્સ હોય તે પણ વર્તુળ હોય છે આ ઉપરાંત બેરિંગ અલગ અલગ પ્રકારના ચક્રો એ પણ વર્તુળ હોય છે આ ઉપરાંત હાથમાં પહેરવાની બંગડી એ પણ વર્તુળ દર્શાવે છે મિત્રો હવે વાત કરીશું વર્તુળના જુદા જુદા ભાગો તો અહીં એક વર્તુળ દર્શાવવામાં આવેલું છે જેનું કેન્દ્ર બિંદુ સી આપેલું છે અને આ વર્તુળ ઉપર જુદા જુદા બિંદુઓ જેમાં એ પી બી અને એમ વર્તુળ ઉપર આવેલા બિંદુઓ છે હવે મિત્રો આપણે સીમાંથી એક રેખાખંડ દોરીશું જે એ ઉપર આવતો હોય એવી જ રીતે સી ઉપરથી શરૂ કરી અને પી સુધી સીથી શરૂ કરી અને બી સુધી અને સીથી શરૂ કરી અને એમ સુધી આવા જુદા જુદા ચાર આપ અહીં જોઈ રહ્યા છો તેવી રીતે રેખાખંડો દોરેલા છે તો આકૃતિમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ આ ચારે ચાર રેખાખંડો એટલે કે સી એ સી પી અને સી એમ તેની લંબાઈ સરખી થશે એટલે કે રેખાખંડ સી એ રેખાખંડ સી રેખાખંડ સી રેખાખંડ સી એમ એ ત્રીજ્યા છે આ ઉપરાંત એક વધુ રેખાખંડ આપણે દોરીએ એમમાંથી નીકળતો હોય અને સીમાંથી પસાર થતો હોય એટલે કે કેન્દ્રમાંથી પસાર થતો હોય તેવો એક આપણે રેખાખંડ દોરીએ તો આ જે રેખાખંડ પી રહ્યો તે વર્તુળનો વ્યાસ થાય છે મિત્રો હવે એમાંથી એક રેખાખંડ દોરીએ જે પી સુધી આવતી હોય અને એવી જ રીતે બીજી એક દોરીએ તો એથી બી સુધીની તો આને આપણે રેખાખંડ એ અને રેખાખંડ એ બી એ વર્તુળની જીવાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ જ વર્તુળની અંદર આ ઉપરાંતની પણ તમે અસંખ્ય આવી ત્રિજ્યાઓ અને જીવાઓ દોરી શકો વિચારી અને તમે તમારી નોટબુકની અંદર એ નોંધશો કે અહીં આપેલી છે એ સિવાયની કઈ કઈ ત્રિજ્યાઓ આની અંદર આવી શકે અને અહીં આપેલી છે સિવાયની અન્ય કઈ કઈ જીવાઓનો સમાવેશ તમે કરી શકો મિત્રો હવે આગળ વાત કરીએ અહીં એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર સી અને એક બિંદુ એ વર્તુળ ઉપર આવેલું છે અને એવી જ રીતે બીજું બિંદુ પી એ પણ વર્તુળ ઉપર આવેલું છે અહીં આપણે એ અને પી એથી શરૂ કરીને પી ઉપર વર્તુળની ચાપ દોરીશું તો ગણિતની ભાષામાં આપણે લખવું હોય સાંકેતિક સ્વરૂપે તો ચાપને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે એ ચાપ છે આગળ જોઈએ સી કેન્દ્રવાળું એક વર્તુળ આપેલું છે જેની ઉપર એ અને પી બિંદુ આવેલા છે અહીં આપણે ચાપ દર્શાવી એ પી ચાપ આપેલી છે અને એ અને પી એ બે ત્રીજિયાઓ આવેલી છે તો અહીં આપ જોઈ રહ્યા છો કે ત્રિજ્યા ચાપ અને બંને ત્રિજ્યાની અંદરનો જે ઘેરાયેલો પ્રદેશ રહ્યો એટલે કે વર્તુળનો અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તો તેને વૃતાંશ કહેવામાં આવે છે આપણે રોજબરોજના જીવનમાં આવા વૃતાંશ તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે દાખલા તરીકે જન્મદિવસની કેક હોય તો અહીં બતાવ્યા મુજબ આપણે વૃતાંશ સ્વરૂપમાં તે કાપેલી જોઈ શકીએ છીએ આ ઉપરાંત તમે પીઝા ખાધા જ હશે તો અહીં ચિત્રમાં આપ એ વૃત્તાંત સ્વરૂપે જોઈ શકો છો મિત્રો અહીં એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર સી એક એ બિંદુ વર્તુળ ઉપરનું બિંદુ છે અને પી બિંદુ પણ વર્તુળ ઉપરનું બિંદુ છે અહીં આપણે એથી પી સુધીની એક જીવા લઈશું અને એક ચાપ લઈશું અને તેની અંદરનો ઘેરાયેલો પ્રદેશ એટલે કે વર્તુળના અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તો તેને વૃત્તખંડ કહેવામાં આવે છે મિત્રો હવે એક વર્તુળ હોય તેની કિનાર ઉપર આપણે દોરી વીંટાળતા જઈએ તો આપણને શું જોવા મળે તે જોઈએ તો આપ અહીં જોઈ રહ્યા છો કે વર્તુળની કિનાર ફરતે આપણે એક દોરી વીંટાળેલી હોય આ દોરીની લંબાઈ માપવામાં આવે તો ગાણિતિક ભાષામાં આપણે તેને પરિઘ કહીશું એટલે કે અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ એક સી કેન્દ્રવાળું વર્તુળ આપેલું છે તેની બોર્ડર લાઈન એટલે કે ફરતી બાજુની જે લંબાઈ હોય તો તેને પરિઘ કહેવામાં આવે છે એટલે કે વર્તુળના ફરતા આ અંતરને એની જે લંબાઈ હોય તેને પરિઘ કહેવામાં આવે છે